સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં ખોડિયાર ગૌશાળા ખાતે પહોંચતા તેમના પ્રતિનિધિ મંડળને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંવેદના દાખવીને સફાઈ કામદારોનો પ્રશ્નોનું સુખદ સમાધાન થાય અને તેમની માંગણીઓનું હકારાત્મક નિરાકરણ આવે તે માટે ગાંધીનગર ખાતે બોલાવી એક બેઠક યોજી હતી અને યાત્રાના દલિતભાઈઓને સમજાવીને તેમના મધ્યસ્થી માટે સામાજિક ન્યાય અને અધિકારતા મંત્રી પ્રદીપભાઈ પરમાર અને રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારને તેમના પ્રશ્નો ઉકેલવાની જવાબદારી સોંપતા બંને મંત્રીઓ આજે સવારે અગિયાર કલાકે તાજપુર ખાતેની સાવણીમાં આવીને સફાઈ કામદારોના પ્રશ્નોને વાચા આપી રાજ્ય સરકાર હર હંમેશા લોક કલ્યાણ માટે કટિબદ્ધ છે તેવી પ્રતીતિ કરાવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકારની નવી ટીમે એકસો એકવીસ દિવસ પૂર્ણ કરીને સુશાસનનો છેવાડાના મારવીને પરિચય કરાવ્યો છે ગુજરાતમાં શાંતિ સલામતી અને સંવેદના સાથે નિષ્ઠાપૂર્વક અમલ કરીને ગુજરાતની વિકાસ યાત્રાનો આગળ ધપાવી છે છતાં નાના મોટા લોકોના પ્રશ્નો હશે તો દરેક મંત્રીઓને પોતાના વિભાગ દ્વારા હલ કરવા સૂચના આપી છે જેના ભાગરૂપે આજે આ યાત્રાનો સુગંધ આવ્યો છે આંદોલન કર્મી અને સફાઈ કામદારોનો મંત્રીએ આભાર વ્યક્ત કરી લીંબુ પાણી લાલજી ભગતને પીવડાવી પારણા કરાવ્યા હતા સરકારના આ અભિગમને ગુજરાત પ્રદેશ વાલ્મીકી સમાજે વધાવીને આભાર પ્રગટ કર્યો હતો આ પ્રસંગે મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે આપના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડીને હકારાત્મક ઉકેલ લાવવા અમે હર હંમેશા આપની સાથે જ છીએ તેવી હૈયાધારણા આપીએ અને છાવણીમાં નીચે બેસીને તેમના પ્રશ્નો રજૂઆતોને શાંતિથી સાંભળી હતી આ પ્રસંગે લાલજી ભગત દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમારા પ્રશ્નને સરકારે સાંભળ્યા છે અમારો સમાજ ગરીબ છે નાનો છે અમારી વેદનાને મુખ્યમંત્રીએ અને બંને મંત્રીઓ અહીં આવીને અમને સાંત્વના અને ઉકેલ લાવવાની ખાતરી આપી છે અમને લઘુત્તમ વેતન અને સફાઈ કામદારોને કાયમી કરો એ જ અમારી માગણી છે અમને આશા છે કે આ સરકાર પ્રશ્નો ઉકેલ છે અને આપ અહીં નાના માણસો પાસે આવ્યા એ બદલ દંડવત પ્રણામ કરી આભાર વ્યક્ત કરું છું અને યુવાનો સમાજના આગેવાનો તથા યાત્રાને સહકાર આપનારનો પણ હું ઋણી છું આ પ્રસંગે મંત્રીએ લાલજી ભગત અને તેમના ધર્મપત્ની લક્ષ્મીબેન તથા સાવણીના દલિત લોકોનું સન્માન કર્યું હતું સૌએ સંતોષ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે અનુસૂચિત જાતિ મોરચાના નરેન્દ્રભાઈ ચંદ્રકાંતભાઈ મહેન્દ્રભાઈ પટેલ સુનીલભાઈ નારાયણભાઈ એ આર કે તેમજ માલપુરના સરપંચ ઉપાધ્યાય હિતેચ્છુઓ અને મહિલાઓ કોરોના ગાઈડલાઇનના પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા અને સુખદ સમાધાન અંગે ખુશી વ્યક્ત કરી હતી દક્ષ ભટ્ટ જેડીએસટીવી લલિવે શું વાતચીત થયું શું નિરાગણ લાવ્યા જ્યારે આ દંડપણામ યાત્રા ચાલુ હતી ત્યારે કાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર સાહેબ સિંહે અમારા જે આગેવાનો ત્યાં ગયા હતા પણ ત્યાં સાહેબે અહીંથી અમને ત્યાં બોલાવ્યા હતા તેમણે અમારી વાતો સંતોષતા સાંભળી હતી અને અમારા મંત્રીસિંહ પ્રદીપસિંહ પરમાર સાહેબે અગાઉ પણ અમારી મુલાકાત લીધી હતી ને એમને બાયધારી આપી હતી તમારા જે પ્રશ્નો છે હું તાત્કાલિક હલ કરીશ એવી બહારી આપી હતી તો આજે અમે સરકારશ્રીને નામદાર કોર્ટને અમે વિનંતી કરીએ છીએ કે આ સફાઈ કામદારો જે નાના પ્રશ્નો છે જે વર્ષોથી કામ કરતા કર્મચારીઓને કાયમી કરવા જોઈએ અને એકસો બાસઠ નગરપાલિકામાં જે પચાસ ટકા ભરતી પ્રમાણે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય ના થવો જોઈએ તો સરકારશ્રીને અને મંત્રીશ્રીને અમે વિનંતી કરી છે કે વહેલે તકે આ પ્રશ્નો હલ કરવા વિનંતી કરીએ છીએ અને આવનારા સમયમાં જો અમારા પ્રશ્નો હલ નહીં થાય તો અહીંથી મારી યાત્રા જે બંધ છે એ સરકારને ફેરતી હું જે આરોડતો આરોડતો પણ સરકારને વિનંતી કરવા માટે જે